ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં પેટા ચૂંટણી અંગે મહત્વની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારની યોજનાઓ, મંદી દૂર કરવા થઈ રહેલા પ્રયત્નો તથા પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. મહેસાણાના ખીરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયું છે, ત્યારે મહેસાણા કલેક્ટરે જણાવ્યું કે 21 ઓક્ટોબરના યોજાનારી ચૂંટણી માટે કુલ 2,09,533 મતદારો નોંધાયા છે. ખીરાલુ વિધાનસભામાં 269 મતદાન મથકો પૈકી 16 શહેરી અને 253 ગ્રામીણ મતદાન મથકો આવેલા છે અને દરેક મતદાન મથક પર 5 કર્મચારીઓ અને અધિકારીઓ કાર્યરત રહેશે. ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાઈ છે. રો રો ફેરી સર્વિસ બંધ થતાં દરિયાઈ પરિવહન ક્ષેત્રે ગુજરાતે મોટો ફટકો પડ્યો છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઊંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી. તો કરોડોના ખર્ચ બાદ પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ડ્રેજિંગનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું 30 નોટિકલ માઇલનું અંતર કપાતું હતું. જોકે પાણીની ઊંડાઈના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો. બનાસકાંઠાના દિયોદરના ફોરણા કોટડા ગામે દૂધ મંડળી પર બબાલ થઈ હતી. એક માસથી દૂધ ડેરીના પશુપાલકોનો પગાર ન ચૂકવાતા હોબાળો થયો, તેથી ગામના લોકો એકઠા થઈ દૂધ મંડળીને તાળા માર્યા. મંત્રી તેમજ ચેરમેન દ્વારા 22 લાખથી વધુની ઉચાપતનો આક્ષેપ લાગ્યો છે. મહેસાણામાં અર્બન બેંકમાં હોબાળાની ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. અર્બન બેંકના સીઈઓ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે બેંકની પ્રથમ સામાન્ય સભામાં હંગામાના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠાના પાલનપુરના નગરસેવક વિપુલ રાવતનો મારામારી કરતો વિડીયો સામે આવ્યો. સ્થાનિક વોર્ડના નાગરિકે રોડ મામલે રજૂઆત કરતા નગરસેવકે અને તેના ભાઈ પર માર માર્યાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત યુવકે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. સુરતમાં કિન્નર દ્વારા યુવક પર હુમલો કરી મોત અને ગાંઠ ઉતારવાના કેસમાં પોલીસ કમિશનરે કિન્નરોની માહિતી એકત્રિત કરવાના આદેશ આપ્યા છે. અસલી અને નકલી કિન્નરોની ઓળખ મેળવવા આદેશ અપાયા છે. કિન્નર કયા વિસ્તારમાં દાપુ લેવા જાય છે તેની માહિતી ભેગી કરવા પણ આદેશ અપાયા છે. અમદાવાદ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસે કવાયત શરૂ કરી. અમદાવાદ ડોન રવિ પૂજારીએ ગુજરાતના રાજકીય નેતાઓ અને બિલ્ડરોને ખંડણી માટે ધમકી આપી હતી, ત્યારે રવિ પૂજારીને અમદાવાદ લાવવા માટે ગુજરાત પોલીસે પણ પ્રયત્નો શરૂ કર્યા છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે આફ્રિકન સરકાર સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. રાજકોટમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ આજે 71.31 રૂપિયા પ્રતિ લીટર થયો, તો ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો નોંધાયો. ડીઝલનો ભાવ પણ 70 રૂપિયા 3 પૈસા થયો. સુરતમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ આજે 71.44 રૂપિયા પ્રતિ લીટર થયો છે, તો ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો અને ડીઝલનો ભાવ 70 રૂપિયા 15 પૈસા થયો. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો નોંધાયો. પેટ્રોલનો ભાવ આજે 71.53 રૂપિયા પ્રતિ લીટર, તો ડીઝલના ભાવમાં 15 રૂપિયાના વધારા સાથે 70 રૂપિયા 23 પૈસા થયો. વડોદરામાં પણ પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો નોંધાયો છે અને પેટ્રોલનો ભાવ આજે 71.27 રૂપિયા પ્રતિ લીટર, તો ડીઝલના ભાવમાં 26 પૈસાના ઘટાડા સાથે ડીઝલનો ભાવ 69.82 રૂપિયા થયો. રાજકોટના ધોરાજીમાં આવેલા જમનવાડ રોડ પર પોલીસે વિદેશી દારૂ ભરેલો છકડો ઝડપ્યો છે. છકડા પાછળ પીછો કરતા પોલીસ જવાન વાહન સાથે ખાડામાં ખાબક્યા, ત્યારે ઇજાગ્રસ્ત પોલીસ જવાનને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે કે બુટલેગર છકડો મૂકીને ફરાર થઈ ગયો. રાજકોટ પોલીસે દારૂ બદી દૂર કરવા માટે મોટો એક્શન પ્લાન ઘડ્યો છે, જે અંતર્ગત જે જગ્યાએ દેશી દારૂનું વેચાણ થતું હોય કે પછી દારૂ બનતો હોય તેવા સ્થાનોને શોધીને દરોડા પાડવામાં આવશે. આ અંગે રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહે કહ્યું કે આ માટે 42 અધિકારી 325 પોલીસ કર્મીઓની 36 ટીમની રચના કરવામાં આવી છે.
તો આ ઉપરાંત પોલીસ કમિશનરે એમ પણ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પોલીસે 150 જેટલા દરોડા પાડ્યા છે અને આ દરોડામાં પોલીસે દેશી દારૂના 61 કેસ અને વિદેશી દારૂના 17 કેસ નોંધી 35 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ સિવાય પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જે પણ વ્યક્તિને દારૂ વેચાણ અંગે માહિતી હોય કે પોલીસ કંટ્રોલ રૂમ કે ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ તલોદમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો તો પ્રાંતિજમાં 1 ઇંચ તેમજ ઈડર અને વડાલીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લીના શામળાજનો મેશ્વો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. મેશ્વો ડેમની મહત્તમ સપાટી 254.59 મીટર છે ત્યારે ડેમની હાલની સપાટી 214.54 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને કારણે જળાશયમાં નવા નીરની આવક થઈ. અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ત્રાસ વધ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ વધી રહી છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ડોક્ટર નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુ સ્ટાફને પણ ડેન્ગ્યુની અસર થઈ છે. વડોદરાના પાદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 2 મગર પકડાયા છે. સોખડા ખુર્દ અને આતી ગામના ચોરામાંથી 2 મગર પકડાયા. સોખડા ખુર્દમાંથી 6 ફૂટ લાંબો અને આતી ગામમાંથી 5 ફૂટનો મગર ઝડપાયો.